च सवेसिं पठमम् प्रिमं मङ्गलम् कल्याणपादपाद श्रुतगिमाचलं विश्वाम्भोजरवीं વંદે શ્રીજ્ઞાતનંદન મંગલ ભગવાન વીરો મંગલ ગૌતમ પ્રભુ મંગલ સ્થૂલીભદ્રવ્યા જૈન ધર્મોસ્તું મંગળ कारं बिन्दुसंयुक्तं नित्य ध्यायति योगिन कामदं चैव ॐ नमो नमः अज्ञानमिराह्नि ज्ञान શલા કયા નેત્રો નિના તસ્મૈ શ્રી ગુરવે સકર શ્રી શા ચરણોમાં કોટી કોટી વંદન તપસ્વી સૌ સુખ સાતા મહુ ઉત્તરાધ્ય સૂત્રના માધ્યમ ઓગણત્રીસ પરાક્રમ ગઈકાલે આપણે આલોચના બોલની વિચારણા કરી એનાથી આગળ આત્મનિંદાના ભૂલથી આજે આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ આલોચના જીવનમાં આવે જે કઈ આપણેથી પાપ દોષ થઈ ગયા છે એની આલોચના ગુરુ ભગવંત હોય દૂર થઈ જાય કોઈ પણ જાતનું નિયાણું કરવાની ભાવના હોય એ દૂર થઈ જાય અને પરમાત્માની આજ્ઞા વિરુદ્ધનું કોઈ પણ કર્તવ્ય હોય એ પણ દૂર થઈ જાય એટલે કે માયા શલ્ય નિયાણ શલ્ય મિથ્યાત્વ શલ્ય ત્રણ ત્રણ શલ્ય દૂર થઈ જાય એનાથી જીવ સરળ બને કે નપુસક વેદમાં જન્મ લેવો ન પડે આપણે બધા જાણીએ છીએ કે માયા જ્યારે હૃદયમાં બહુ જ ભરેલી હોય ને જો આયુષ્ય કર્મ બંધાય તો સ્ત્રી વેદે આયુષ્ય બંધાય મલ્લીનાથ પ્રભુજી નું જીવન ચરિત્ર એની અંદર આ જ વાત બતાવવામાં આવી છે તો માયા જ્યારે શરીરમાંથી એટલે કે હ્રદયમાંથી દૂર થાય છે ત્યારે જીવ સરળ બને છે અને સરળ બનવાના કારણે જો પછી એનો આયુષ્ય કર્મનો બંધ થાય તો અવશ્ય મેવ પુરુષવેદ જ બંધાય અને આ પુરુષવેદ બંધાયા બાદ પરંપરા એની ઉચ્ચ ગતિ થતી જાય જો એ સરળતાને આગળ વધારે તો ફરી પાછી માયા જીવનમાં આવી જાય તો પાછું દુર્ગતિમાં પરિભ્રમણ કરવું પડે આલોચનાથી જીવ સરળ બને અને એના કારણે જે દોષની આલોચના કરી છે એની નિંદા કરવાનું મન થાય અહીંયા આત્મા પોતાની નિંદા કરે છે બીજાની નથી કરતો નિંદા શબ્દથી આપણને એવું લાગે આ દોષમય શબ્દ છે તો નિંદા કેમ કરવાની પણ બીજાની નિંદા નથી અહીંયા પોતાના આત્માની જીવ નિંદા કરે છે કે હે જીવ તે પાપ કર્યું તારાથી આવું થતું હશે એમ પોતાની પોતાની નિંદા કરવાની છે આટલા બધા સરસ શાસનને પામ્યો આટલા બધા સરસ ધર્મને પામ્યો આવી સરસ ગુરુ ભગવંતો પાસે સમજણ મળી અને છતાં તો આટલા આટલા ખરાબ પાપો કરે કોઈના પ્રત્યે ઈર્ષ્યા કરવી કોઈના પ્રત્યે અદેખાઈ કરવી કોઈના અવગુણ ગાવા કોઈની પ્રત્યે વેરજેર જાગ્રત કરવા આવા કોઈ પણ હૃદયમાં ભાવો રહેલા હોય એને દૂર કરવા માટે પોતે આત્મનિંદા કરે બીજાની નિંદા કરવી એ દોષ છે પોતાની નિંદા કરવી એ ગુણ છે તો અહીંયા શાસ્ત્રકાર ભગવંતો આ વસ્તુ બતાવી રહ્યા છે કે બીજાની અંદર હંમેશા ગુણ જોવા માટે પ્રયત્ન કરવો ક્યારે પણ કોઈના દોષ જોવાના નહીં અને આપણી અંદર ગુણ રહેલા હોય તો પણ આપણે ગુણના ગુણગાન કરવાના નહીં કારણ કે આપણી જાતે આપણા ગુણગાન કરીએ તો અહંકાર વધે આપણા દોષોને જો આપણે દૂર કરવા પ્રયત્ન કરીશું આપણા પોતાની જ નિંદા કરીશું તો એનાથી આત્મશ્લાઘા જે થતી હશે આત્માનો જે અહંકાર થતો હશે કે હું આટલો સરસ હું આમ કરું હું તેમ કરું સમાજમાં મારું આમ નામ છે એ બધું દૂર થશે થશે અને એમ કે લે હજી મારી અંદર આટલા બધા દોષો રહેલા છે તો મારે એ દોષોને દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ એટલે આત્મનિંદા એ ગુણ છે અને પર નિંદા બીજાની નિંદા કરવી એ દોષ છે એટલે દરેક પુણ્યશાળીએ એટલું જાગૃતતા કેળવવાની છે કે આપણે પોતાના આત્માની જ નિંદા કરીએ તો અહીંયા સ્વામી ભગવાન સુધર્મા સ્વામીને પ્રશ્ન પૂછી રહ્યા છે કે ભગવાન આત્મનિંદાથી આ જીવને કયા ફળની પ્રાપ્તિ થાય તો ગુરુ ભગવાન જવાબ આપતા કે છે કે હે ભદ્ર આત્મનિંદ્રા અર્થાત કે આત્મગત દોષોના વિમર્શથી પશ્ચાતાપ ભાવની ઉત્પત્તિ થાય છે થાય અને એના કારણે પશ્ચા ભાવો પ્રગટે દાખલા તરીકે આ બધા દ્રષ્ટાંતો શાસ્ત્રમાં આવે છે પોતાના જીવનમાં ભયંકર હિંસા આચરનારા જીવો દ્રઢ પ્રહારીએ પણ હત્યાઓ કરી છે અર્જુન માળીએ પણ હત્યાઓ કરી છે પછી એમને પ્રભુ નું સાનિધ્ય પ્રાપ્ત થયું છે પરમાત્માના શાસન ના સાધુ ભગવંતુ સાનિધ્ય કોઈક જીવના પ્રાણ હરી લેવા કોઈક જીવને દુખી કરવા આ મારું કામ નથી અને મેં આવું કરી લીધું એ આત્મનિંદા કરતા કરતા પશ્ચા તપના ભાવ પ્રગટ થયા અને એક વખત જીવને સાચો પશ્ચાતાપ શરૂ થાય એટલે ફરી નવા દોષોનું સેવન નહીં થાય ફરીને પાછું નવા પાપ કર્મ બાંધે એવી પ્રવૃત્તિ જીવ નહીં કરી શકે અને એ પશ્ચાતાપના ભાવની અંદર આત્માને એટલો બધો ઊંડો ઉતારી દેશે કે એ આત્મા શક્ય હશે તો એ જ ભવમાં કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ કરીને મોક્ષે પણ પહોંચી જશે પ્રભુ મહાવીરની દેશના સાંભળવા માટે શ્રેણીક રાજા જઈ રહ્યા છે અને રસ્તાની અંદર જોઈને તરત થયું કે કેવો ઉત્તમ જીવ છે કેવો ઉત્તમ આત્મા છે કે આ જીવ હમણાં ને હમણાં જાણે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લેશે પરંતુ પરમાત્માને પ્રશ્ન પૂછ્યો પ્રભુજીએ કીધું કે જો હમણાં મરે તો સાતમી નરકે જાય કેમ એના હૃદયમાં જે ભાવો ચાલતા હતા એ હિંસાના ભાવો ચાલતા હતા અને થોડીક ક્ષણ પછી પૂછવામાં આવ્યું ત્યારે પરમાત્માએ કીધું કે હવે જો એ મરે તો સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય કેમ હિંસાના ભાવો જે ચાલતા હતા અને એને ખબર પડી કે મારાથી આવા વિચારો કરાય નહીં અને એના કારણે પશ્ચાતાપ શરૂ થયો તો પશ્ચાતાપની આ તાકાત છે કે અગણિત એવા ચીકણા કર્મ જો આત્માએ બાંધી લીધા હોય તો એને પણ ક્ષણવારમાં ખપાવી શકે પરંતુ શબ્દથી પશ્ચાતાપ બોલવાથી પાપ કર્મ ખપતા નથી હૃદયથી એ પ્રકારનો પશ્ચાતાપનો ભાવ ઉત્પન્ન થવો જોઈએ કે જેટલા ભાવથી મેં પાપ કર્યા છે એના કરતા વિશેષ ભાવથી પશ્ચાતાપ થવો જોઈએ એક્શન કરતા રિએક્શન વધારે પાવરફુલ હોવું જોઈએ તો જ આ બાંધેલા પાપ કર્મ ખપે ત્રઢ પ્રહારી અર્જુન માણીનું જીવન વિચારીએ તો આપણને એમ થાય કે આટલી ભયંકર હિંસા કરનારા આત્માઓ અને આવી રીતે સાધુ જીવન પાડીને સીધા કેવળ જ્ઞાન પામીને મોક્ષે પહોંચી જાય

કે આ ક્ષેત્રમાં ઘણી હિંસાઓ કરી છે પણ એમના હૃદયમાં જે કંઈ ઉકળાટ હોય એ મારી પ્રત્યે જો સમી જાય તો મારા પાપ કર્મ ખપી જાય અને શાસ્ત્ર એમ કે છે કે એવી ક્ષમતા રાખી એવી ક્ષમતા રાખી એક પણ જીવ પ્રત્યે એને દુર્ભાવ ન કર્યો રિએક્શન કર્યા પણ છતાં મનમાં કરેલા કર્મ અત્યારે મારે ઉદયમાં આવ્યા છે એને મારે સમતાથી જ ભોગવવાના છે કોઈના પણ પ્રત્યે દુર્ભાવ કરવાનો નથી આ ભાવ જ્યારે હૃદયમાં પ્રગટ્યા ત્યારે સામેથી જેટલા પણ એટેક આવ્યા એ બધાને બહુ ક્ષમતાથી એમને સહન કર્યા તો એમના ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો એટલે જેટલા ભાવથી આપણે પાપ બાંધ્યા હોય એના કરતા સવિશેષ ભાવથી પશ્ચાતાપનો ભાવ ઉત્પન્ન થાય તો આપણા કર્મ ખપે હમ હમ એ લોકોને તો લાગે જ પણ એ સામે ચાલીને ન પણ ગયા હોત તો પણ એ પેલા લોકોના મનમાં તો એના પ્રત્યે દુર્ભાવ હતા જ કે એમને અમારા સ્વજનની હિંસા કરી કે અમને અમારું ઘર ઉજાડી નાખ્યું આજે ઘણી વખત આપણને કોઈ કંઈ કહી જાય કરી જાય તો એ વ્યક્તિ સામે નથી હોતા તો એ આપણા મનમાં એના પ્રત્યે દ્વેષભાવ ચાલુ જ હોય છે ઘણી વખત એવું બને કે તમે જ્યારે બદલો લઈ લો ને પછી એ વાત ભૂલાઈ જાય પણ જ્યાં સુધી બદલો ન લેવાય ને ત્યાં સુધી છ મહિના બાર મહિના બે વરસ સતત એના પ્રત્યેના દુર્ભાવો ચાલુ હોય તો એ અનુબંધ આપણા બહુ લાંબા ચાલે અને જો તરત એનું રિએક્શન આવી જાય એના જે કઈ આપણા પ્રત્યે દુર્ભાવ થયા છે એનું સામે આપણે બે ચાર શબ્દ એને સંભળાવી દઈએ બે ચાર ટપલી મારી દઈએ જે રીતે પણ તો પછી આપણને શાંતિ થઈ જાય કે હા એને મને એક ટપલી મારી દે ને મેં ચાર ચોપડાવી દીધી ટૂંકમાં એ પાપ લાંબો સમય પછી આપણે નહીં ચલાવી કારણ કે હિસાબ પૂરો કર્યો ચૂકતે કર્યો જયારે પેલામાં હિસાબ બાકી રહેશે એટલે વધારે ને વધારે લાંબુ ચાલશે એટલે એ અપેક્ષા એ તરતમતા એ વિચારીએ તો પેલા લોકોએ પાપ તો બાંધ્યા છે જેને લાકડી મારી ફટકા માર્યા કે પથ્થર માર્યા એમને પાપ તો ચોક્કસપણે બાંધ્યા છે પરંતુ એમનો હિસાબ એમને એમ થયું કે પૂરો થયો અને આ બાજુ દ્રઢ પ્રહારી પૂર્ણ ક્ષમતા ભાવથી કોઈકની પણ સાથે મારે દુર્ભાવ કરવાનો રાખીને સહન કર્યો તો આલોચના નીચા મિત્રો આત્મનિંદા કરવાથી પશ્ચાતાપના ભાવ ઉત્પન્ન થાય અને પશ્ચાતાપની આગની અંદર આપણા પાપો એટલા બધા બળી જાય એટલા બધા બળી જાય કે આત્માની નિર્મળતા પ્રગટ થઈ જાય અને એ પશ્ચાતાપની આગ વધુ ને વધુ પ્રજ્વલિત થાય તો ઘાતી કર્મનો ભૂકો બોલી જાય ઘાતી કર્મ બળીને સાફ થઈ જાય કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ જાય તો આત્મનિંદા દ્વારા પશ્ચાતાપના ભાવને પ્રગટાવી આત્માની નિર્મળતાને પ્રાપ્ત કરવાની છે એના પછી એને સંલગ્ન જ બીજો ગુણ બતાવ્યો આત્મગરહા હે ભગવંત આત્મગ્રહાનું ફળ શું છે ત્યારે ગુરુ ભગવંત કહી રહ્યા છે કે આત્મગ્રહાથી ભાવ વિનમ્રતા ભાવની પ્રાપ્તિ થાય છે હવે આત્મ નિંદા ને આત્મ ગ્રહા એમાં ફેરશું આપણે કરેમી બનતે સૂત્ર ઘણી વાર બોલીએ છીએ સામાયિક લઈએ પ્રતિક્રમણ લઈએ નિંદા મી ગરીહમી અપાણમ પોસીરામી નિંદા કરું છું ગરહા કરું છું બોલવા માટે બોલી લીધું પણ એ બે વચ્ચેનો ભેદ બઉ જ પાતળી ભેદરેખા છે સરસ બરાબર છે એમને પણ એ જ વાત કરી કે આત્મસાક્ષી એ નિંદા થાય અને ગુરુની સાક્ષી એ ગરહા થાય અહિયાં શાસ્ત્રકાર ભગવંતો આપણને સમજાવી રહ્યા છે કે નિંદાના ભાવો છે એ આત્માને સતત આપણે ડંખી ડંખીને યાદ કરીએ છીએ કે તું ઈર્ષ્યા કરે તું કોઈની હિંસા કરે આવું તારાથી થાય જેમ આપણે બીજાની નિંદા કરીએ ને આ આવો છે આ તેવો છે આને આમ કર્યું આને તેમ કર્યું તો એ જ વસ્તુ આત્મા પ્રત્યે હું આવો છું હું આવું કરું મારાથી આમ થાય આ નિંદા છે અને પછી એ થયેલા પાપો પ્રત્યે કરવું જ નથી આત્માને સમજાવવાનો પહેલા આત્માની નિંદા કરી હવે આત્માને સમજણ આપવાની છે કે હે આત્માન તારી અંદર ક્ષમા નામનો ગુણ છે એને તું પ્રગટ કર તું શું કામ ક્રોધ કરે છે ક્રોધ કરીને ક્યાં જવું છે તારે દુર્ગતિમાં પરિભ્રમણ કરવું છે

આપણે પોતે એકદમ ચિંતન મનન ધ્યાન ની અંદર સ્થિર થઈએ ત્યારે સ્થિર થયેલો કેળવશે કે આવા આવા તે પાપો કર્યા હવે તારાથી આવા પાપો થાય નહીં તારો સ્વભાવ કેટલો સરળ છે કેટલો શાંત છે તો આવા માયા કપટના પાપો સુકામ કામ કરે છે તારો સ્વભાવ સંતોષ ગુણનો છે સુકામ તો લોભ કરે છે તારો સ્વભાવ ક્ષમા ભાવનો છે ગુસ્સો કરે છે છે આ આત્મગર પણ એ બધી વસ્તુ અનુભૂતિના સ્તરે જ થાય બાકી શાસ્ત્રીય સ્તરે તો આવા કેટલાય સ્વાધ્યાય આપણે કર્યા ગુરુ ભગવંતોના શ્રી મુખે વ્યાખ્યાન શ્રવણ કર્યા કેટલીય વખત આવા ગ્રંથોના સ્વાધ્યાય આપણે કર્યા પણ આ બધું જ્ઞાન સમ્યક જ્ઞાન ક્યારે બને જ્યારે અનુભૂતિના સ્તરે જાય ત્યારે તો શું અત્યાર સુધી આપણે જ્ઞાન મેળવ્યું મિથા જ્ઞાન છે ના શાસ્ત્રકાર ભગવંતો કે છે કે વ્યવહારથી એને સમ્યક જ્ઞાન કહેવાય નિશ્ચય દ્રષ્ટિએ શાસ્ત્ર જ્ઞાન કહેવાય અને એ જ્યારે અનુભૂતિના સ્તરે આવે ત્યારે નિશ્ચય દ્રષ્ટિએ સમ્યક જ્ઞાન કહેવાય ફરીથી કારણ કે ઘણા બધાના મગનમાં એવું લાગે છે કે આ પદાર્થ હજી ક્લિયર બેઠો નથી હું અહિયાંથી બહાર જઈ રહ્યો છું આપણે બહાર નીકળ્યા અને પાર્કિંગ લોટ તરફ જઉં છું રસ્તામાં કંઈક ખાડો મોટો પડ્યો છે મારું ધ્યાન રહ્યું ને કે ભાઈ શિકાગોમાં આવા કોઈ ઇન્ડિયા જેવા થોડા ખાડા હોય એટલે હું બિંદાસ જોઈને આમ ચાલતો હતો અને એમાં ખાડામાં પગ પડ્યો અને હું પડ્યો હવે મને એમ થયું કે હું તો પડ્યો મારા કોઈ પણ સાધર્મિક બંધુઓને આ તકલીફ ન પડવી જોઈએ એટલે હું પાછો દરવાજા પાસે આવી ગયો અને દરવાજામાંથી જે પુણ્યશાળી બહાર નીકળી રહ્યા છે એને ચેતવ્યા કે ભાઈ આગળ ખાડો છે તમે સાચવીને ચાલજો તો મારા માટે ખાડો એ સમ્ય જ્ઞાન થયું કારણ કે મને અનુભવ થઈ ગયો તમારા માટે ખાડો એ શાસ્ત્રીય જ્ઞાન થયું અથવા તો કોઈકની પાસેથી મળેલું જ્ઞાન થયું કારણ કે હજી તમે અનુભૂતિ કરી નથી ભલે વાત સાચી છે ખોટી નથી મેં ખોટું નથી કીધું પણ એ તમારા માટે સમ્યક જ્ઞાન ન બન્યું મારા માટે સમ્યક જ્ઞાન કારણ કે મેં અનુભવ કરી લીધો હવે તમે જ્યારે ખાડા પાસેથી પસાર થાવ છો ત્યારે ઘણા બરાબર કેર કરીને ખાડાની બાજુમાંથી સાચવીને ચાલીને જતા રહેશે

આ બધું જે કઈ જ્ઞાન મેં અને તમે મેળવ્યું છે આ બધું શાસ્ત્રીય જ્ઞાન છે સમ્ય જ્ઞાન નિશ્ચય દ્રષ્ટિએ હજી થયું નથી એને નિશ્ચય દ્રષ્ટિનું જ્ઞાનમાં ફેર ફેરવવું હોય તો આત્માની અનુભૂતિના સ્તરે એને લઈ જવું પડે તો સૌથી પહેલા તો એ આત્માની અનુભૂતિ વ્યક્તિ પોતે કરશે તો જ્ઞાન આત્મજ્ઞાન થશે અને તો એ સમ્યક જ્ઞાનમાં પરિવર્તિત થશે બાકી અત્યાર સુધીનું જે કંઈ પણ આપણે મોટે ભાગનું જ્ઞાન મેળવ્યું છે એ બધું શાસ્ત્રીય જ્ઞાન છે પણ એના માટેનું સમ્ય જ્ઞાન આપણા માટેનું હજી સમ્ય જ્ઞાન બન્યું નથી એ શાસ્ત્રીય જ્ઞાન છે શાસ્ત્રોમાં લખેલું જ્ઞાન છે જ્યારે એ વસ્તુ અનુભવના સ્તરે આવશે ત્યારે એ આપણા માટે સમ્ય જ્ઞાન માહિતી જ્ઞાન શાસ્ત્રીય જ્ઞાન એટલે માહિતી જી જી

મેં કે તમે શરીરથી ભિન્ન એવા આત્મ સ્વરૂપની અનુભૂતિ કરી છે ખરા આપણે આપણા આત્માને પૂછવાનું છે બીજા કોઈને પૂછવાની જરૂર નથી પેલું એક્ઝામ્પલ તો એક સમજણ તરત મગજમાં પદાર્થ ક્લિયર થઈ જાય એટલે એક્ઝામ્પલ આપ્યું તમે ચોક્કસ ખાડામાં ન પડો ને બાજુમાંથી બી પસાર થાય તો એ સમય જ્ઞાન જ થઈ ગયું કારણ કે ખાડાની અનુભૂતિ તમને થઈ ગઈ બરોબર છે એમાં કોઈ કે કેર કરી તો બચી ગયા અને કોઈએ કેર નથી કરી

કેમ છો એ શું કેસે આ શાસ્ત્રીય તમારું નામ શું છે એટલે તરત આપણે કહીશું હિતેશ મિતેશ મહેશ જે કઈ હશે એક્સ વાય ઝેડ કેમ છો તમારું નામ શું છે આ બધાનો જવાબ આવશે હું શુદ્ધ સંગઠી આત્મા છું મારું કોઈ નામ નથી મારું કોઈ કામ નથી મને કોઈ ઓળખી શકતું નથી જે ઓળખ છે મારા શરીરની ઓળખ છે આત્મા જ્યારે શરીરમાંથી નીકળી જાય ત્યારે શરીર એનું એ મહેશભાઈ મરી ગયા મહેશભાઈ નથી મર્યા એનો શુદ્ધ સ્વરૂપ એ આત્મા તો નીકળીને બીજી જગ્યાએ જતો રહ્યો મહેશ નામ જે શરીરને આપવામાં આવ્યું હતું એ શરીર હવે ડેટ થયું આ અનુભવના સ્તરે પ્રભુ સાચા એકસો ગ્રંથ નો અભ્યાસ કરીએ ને તો પણ મારો કે તમારો નિસ્તાર થવો મુશ્કેલ છે આપણે શાસ્ત્રમાં વાતો વાંચી છે સાંભળી પણ છે ગુરુ ભગવાનના મુખે કે આવા ગ્રંથોના અભ્યાસ કરી કરી અને સંયમ જીવન અંગીકાર કરે કે મારે તો હવે બસ દીક્ષા લેવી છે સંસારમાં રહેવું નથી સંસારમાં આટલું બધું પાપ હોય તો પછી સંસારમાં રહીને શું કામ સંયમ જીવન લે પાછો ત્યાં જ્ઞાનનો અભ્યાસ આગળ વધતો જાય ખૂબ ઊંડાણ પૂર્વક જ્ઞાનનો અભ્યાસ કરે અને પ્રભુના શાસનમાં ચોથા આરાની અંદર કદાચ આ પ્રકારે કોઈ આત્મા આગળ વધતો હોય તો એ જ્ઞાનને પ્રાપ્ત કરતા કરતા એક પૂર્વ બે પૂર્વ ત્રણ પૂર્વ ચૌદ પૂર્વ સુધીનો અભ્યાસ કરી લે બાર અંગનો જ્ઞાતા થઈ જાય શુદ્ધ જ્ઞાન હવે દુનિયાનો એક પણ અક્ષર ભણવાનો બાકી રહે નહીં કોઈ પણ સ્થાન નો કોઈ પણ સમયનો કોઈ પણ ભાષાનો એક પણ અક્ષર જેને સમજવાનો ભણવાનો બાકી ન રહે એને શ્રુત કેવડી કહેવાય સંપૂર્ણ અભ્યાસ થઈ ગયો પ્રાપ્ત કરે એ આત્મા મોક્ષે પહોંચી જાય કે નહીં શાસ્ત્રકાર ભગવંતોએ લખ્યું છે કે આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હવે આત્માની અનુભૂતિના સ્તરે આ જ્ઞાન લઈ જાય તો તે જ ભવમાં મોક્ષે પહોંચી જાય પણ આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અનુભવના સ્તરે એ જ્ઞાન નથી આવતું તો મળેલું આટલું બધું જ્ઞાન પણ પ્રમાદના કારણે પોતે થોડું ઘણું ભૂલી જાય એને એમ થાય કે સમુદ્ર જેટલું જ્ઞાન મેળવ્યું છે એકાદ ચમચી જેટલું ઓછું થયું સમુદ્રને કંઈ ફેર પડે સમુદ્રમાંથી એક ચમચી પાણી ઓછી કરીને કોઈને પૂછો કે આમાંથી કેટલું પાણી ઓછું થયું કંઈ ફેર પડે સમુદ્રને તો ચૌદ પૂર્વ સુધી ભણી ગયા હોય પણ આત્માની અનુભતિના સ્તરે જ્ઞાન પછી આટલું ભણ્યા પછી પુનરાવર્તન આવે અત્યારે કોઈ પાંચ પ્રતિક્રમણ ભણી ગયું હોય ને એને કહેવામાં આવે રોજ નવકાથી પાંચ પ્રતિક્રમણનું તમારે પુનરાવર્તન કરવાનું તરત માથાના બાળ ઉચા થઈ જાય રોજ તો હતું હશે ઠીક છે હિતેશભાઈ એકાદ દિવસ કોને યાર આ રોજે રોજ આટલું બધું પુનરાવર્તન કરવાનું અહીંયા શાસ્ત્રકાર ભગવંતો લખે છે કે ચૌદ પૂર્વ સુધી ભણી ગયા પછી પણ જો એ પોતે પ્રમાદ ની અંદર થોડું નથી પાછું બીજો પદાર્થ થોડો ભૂલી જાય એમ કરતા 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 નીચે ઉતરે ચડવામાં સખત મહેનત થાય ઉતરવામાં એક પગથિયું ચૂકવાઈ જાય સડસડાટ નીચે આવી જવાય

એટલે આપણા માટે તો જાણે પીએચડી ની ડિગ્રી મળી ગઈ હવે જાણે ઉપર અભ્યાસ કરવાની કોઈ જરૂર જ નથી અહંકાર આવી જાય અને એ અહંકાર આપણને ડુબાડે જ્ઞાનનો અપચો થાય ને તો અહંકાર વધે તપનો અપચો થાય ને તો ક્રોધ વધે તપસ્વી જોજો તમે નોર્મલ કન્ડિશનમાં જે રીતનો એનો વ્યવહાર હોય એની બદલે જયારે તપ કરે ને વ્યવહાર ચેન્જ થઈ જાય નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય એટલે તપનો અપચો થાય તો ગુસ્સો આવે એટલે ક્રોધ વધે જ્ઞાનનો અપચો થાય તો અહંકાર વધે જેમ જેમ જ્ઞાન સાચું બનતું જાય સમ્યક જ્ઞાનમાં પરિણમતું જાય એમ નમ્રતાનો ભાવ વધતો જાય વધુ ને વધુ વ્યક્તિ નમ્ર બને તો આ જ્ઞાન એને પચાવવું પણ અઘરું છે કારણ કે જ્ઞાન અહંકાર કરાવે સમાજમાં માન સન્માન વધતા જાય ઓહો આને તો આટલું બધું આવડે આ રીતે આટલું બધું આપણને સમજાવી શકે શીખવાડી શકે આખા સંઘને સાચા માર્ગે દોરી શકે પ્રતિક્રમણ કરાવે સામાયિક કરાવે પૂજા કરાવે પૂજન કરાવે એટલે એના માન સન્માન વધતા જાય અને માન સન્માન વધે એટલે વ્યક્તિના કોલર ઊંચા થતા જાય કે હા જો બધા કરતા મારી પાસે કેવું સરસ જ્ઞાન હું આમ કરાવી શકું તેમ કરાવી શકું મારું કેટલું બધું માન તો આ જ્ઞાન એને છે બીજા નંબરે પૂર્વ સુધી મળેલું બાહ્ય જ્ઞાન એ જીવને તારી શકતું નથી પરંતુ અનુભૂતિના સ્તરે માત્ર અષ્ટ પ્રવચન માતા જેટલું મેળવેલું જ્ઞાન પાંચ સમિતિ ને ત્રણ ખાલી અષ્ટપ્રવચન માતા જેટલું પણ આ વાત ઉપરથી શું લાગે ભણવા જેવું ખરું ભણવું પણ જરૂરી છે અને અનુભવ કરવો પણ જરૂરી છે પુણ્યશાળી આપણે ખાલી નવકાર મંત્ર કે લોગસ આવડી ગયો સંતોષ માનીને બેસી જઈએ કે હિતેશભાઈ કીધું પાંચ સમિત ત્રણ ગુપ્ત બસ એટલું જ્ઞાન હોય તો મોક્ષે પહોંચી જવાય તો આટલું બધું ક્યાં નાણમી દંશનમી વાંદણા ને એવા અઘરા અઘરા શબ્દ યાદ રહેતા હશે નથી અભ્યાસ કરવો ચાલશે એ પણ ખોટું છે અને એ અભ્યાસ થયા પછી મને તો આટલું આવડી ગયું હવે કઈ મારે ધ્યાનમાં સાધનામાં બેસવાની જરૂર નથી આવા કોઈ પણ ભાવ થાય તો એ પણ નકામો છે સતત જાગ્રત રહેવું એ જ આત્માના કલ્યાણનો માર્ગ છે આપણે બધા છે ને સમય સમયે જાગ્રત થઈએ છીએ અત્યારે જેમ આપણે સ્વાધ્યાય કરવા માટે ભેગા થયા

આટલો બધો સ્વાધ્યાય કરવા છતાં પ્રભુની આજ્ઞા મુજબ તપની આરાધના કરવા છતાં હજી આપણો સંસાર પરિભ્રમણ અટક્યો નથી તો હવે જેટલું પણ મેળવીએ એટલું અનુભવના સ્તરે આગળ વધારીએ અને અનુભવના સ્તરે આગળ ક્યારે વધી શકે જ્યારે બાહ્ય બધી પ્રવૃત્તિનો ત્યાગ કરીને મન વચન કાયા તમામ પ્રવૃત્તિનો ત્યાગ કરી અને અંદર ઊંડા ઉતરી જઈએ કોઈ પણ તીર્થંકર ભગવંતરિત્ર વિચારો વધારે પ્રેમ કરતા હોય લાગણી કરતા હોય તમને વધારે પ્રિય હોય ભગવાન તો બધા જ સરખા છે કોઈ ઊંચ નીચ નથી કે કોઈ ઓછા વધતા ઓછે લાગણી સબર નથી છતાં દરેકના મનમાં કોઈક ને કોઈક પ્રભુનું આકર્ષણ વધારે હોય કોઈક ને આપણા મહાવીર સ્વામી દાદા વધારે ગમે તો કોઈ શંખેશ્વર ના પાર્શ્વનાથ દાદા વધારે ગમે કોઈને સત્સંજય ગિરિરાજ ના આદિનાથ દાદા વધારે ગમે જે પણ પરમાત્મા આપણને ગમતા હોય એમનું જીવન ચરિત્ર વિચારો કે દરેક તીર્થંકર ભગવંતે દીક્ષા લીધા પછી શું કર્યું ચોવીસ એ ચોવીસ તીર્થંકર ભગવંત ના જીવન ચરિત્રમાં ક્યાંય તમને એવું વાંચવા કે સાંભળવા નહીં મળે કે દીક્ષા લીધા પછી પ્રભુજી આ દેરાસર ગયા પરમાત્મા એ આ જગ્યાએ કોઈને પ્રતિબોધ કર્યા ઉપદેશ આપ્યા આવી કોઈ વાતો સાંભળવા નહીં મળે દરેક જગ્યાએ એક જ વાત છે કે પરમાત્મા બધાથી અલિપ્ત થયા અને પોતે ધ્યાનમાં અને મેક્સિમમ સમય પસાર કરતા હતા ક્યારેક ગોચરી માટે જવું પડે તો ગોચરી ગોચરીએ ગયા છે ગોચરી વાપરી અને પાછા ધ્યાનમાં અને કાવસગમાં લાગી ગયા આ વસ્તુ શું બતાવે છે કે એમની પૂર્વના ત્રીજા ભાવ શરૂ થયેલી સાધના તીર્થંકર નામ કર્મ નિકાચીત કર્યું ત્યારથી શરૂ થયેલી સાધના હવે એને એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર લઈ જવી છે કોઈ પણ હિસાબે બાય હું એને મારે સિદ્ધિના શિખરો સુધી પહોંચાડવી જ છે આ હૃદયની અંદર ભાવનાઓ ઉઠે ત્યારે એમનું વ્યક્તિત્વ બાહ્ય બધી પ્રવૃત્તિનો ત્યાગ કરાવે અને એમને અંદરમાં ઊંડા ઉતાવી દે અને દરેક તીર્થંકર ભગવંતો એ ધ્યાન અને કાવસક દ્વારા જ પોતે જે અત્યાર સુધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અનુભવના સ્તરે લઈ જાય ત્યારે એમના ગાધી કર્મ ક્ષય થાય જ્ઞાની સ્વાચો શ્વાસમાં કરે કર્મનો છે લાખ કરોડ વર્ષા લગી અજ્ઞાની કરે જે અજ્ઞાની વ્યક્તિ કરોડો વર્ષની સાધના પછી પણ જે કર્મ ન ખપાવી શકે એ જ્ઞાની વ્યક્તિ એક સ્વાચો શ્વાસમાં કર્મ ખપાવી દે ક્યારે આ શક્ય બને આપણે તો આપણી જાતને જ્ઞાની જ માનીએ છીએ એટલે આપણે તો સ્વાચો શ્વાસમાં કેટલા કર્મ ખપતા હશે આપણે જયારે આપણી જાતને અજ્ઞાની માનીશું અને મારે સાચું જ્ઞાન પ્રગટ પ્રગટાવવું છે આત્માનું જ્ઞાન પ્રગટાવવું છે અને એ જ્ઞાન અનુભૂતિના સ્તરે મારે લઈ જવું છે એ ભાવ જ્યારે હૃદયમાં જાગ્રત થશે ત્યારે બાહ્ય બધી જ વૃત્તિ અને પ્રવૃત્તિઓનો ત્યાગ થશે અંદર ઉતરવાનો ભાવ થશે અને એમ અંદર ઉતરતા ઉતરતા એક વખત એવો આવશે કે આત્માની અનુભૂતિ થઈ જશે નિર્મળ એવું સમ્યક દર્શન પ્રગટી જશે ત્યારે આપણે પ્રાપ્ત કરેલું બધું જ જ્ઞાન સમ્યક જ્ઞાનમાં પરિવર્તિત થઈ જશે અને એવા સમ્ય જ્ઞાનની હાજરીમાં એક એક શ્વાસો શ્વાસમાં અગણિત કર્મનો ક્ષય થતો જશે મોહનીય કર્મ સંપૂર્ણ તૂટશે કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થશે તો હૃદયમાં ઊભો થયેલો પશ્ચાતાપનો ભાવ એના દ્વારા સમ્યક જ્ઞાનનું પ્રગતિકરણ થાય અને એના દ્વારા જીવ કેવળ સુધી પહોંચી શકે આત્મનિંદા બંને વસ્તુ આલોચના કનેક્ટેડ છે લઈએ તો એનાથી કંઈ વિશેષ ફાયદો નથી લક્ષ્મણા સાધ્વી બરાબર છે પરમાત્મા પાસે આલોચના લેવા ગયા છે હૃદયમાં ભાવ સારો છે કે મારે આલોચના લેવી છે જે કંઈ મારા મનમાં ખરાબ વિચારો જાગૃત થયા એ વિચારો ન જાગૃત થવા જોઈએ છતાં એવા વિચારો ખરાબ મને આવી ગયા છે તો હું પ્રભુ પાસે જઈને પ્રભુના કેવળ જ્ઞાનમાં તો આ બધું ખબર જ હતી પણ છતાં પ્રભુ પાસે પહોંચતા પહોંચતા મનમાં વિચાર આવ્યો કે બારે પરસદાઓ બેઠી છે અને હું પરમાત્માને એમ કહીશ કે મેં આવું પાપ કર્યું

બંને ક્રીડા કરતા હતા અને સાધ્વી ભગવાનની દ્રષ્ટિ એમની ઉપર પડી અને એમના મનમાં વિચાર આવ્યો કે આવી ક્રીડા કરવાની છૂટ ભગવાને અમને કેમ ન આપી ભગવાન તો નિર્વેદી છે એમને કોઈ વેદ સતાવતું નથી પુરુષ વેદ સ્ત્રી વેદ નપુસવેદ બધા કર્મનો એમને ક્ષય થઈ ગયો એટલે એમને કોઈ વેદ સતાવતું નથી અમે તો બધા વેદી છે કોઈ સ્ત્રી વેદમાં છે કોઈ પુરુષ વેદમાં છે તો અમને આ બધી છૂટ આપવી જોઈએ આવો વિચાર આવ્યો બીજી ક્ષણે એમને ભાન થયું કે હું સાધવી મારાથી આવો વિચાર પણ કરાય ન કરાય આટલો વિચાર આવ્યો ખરાબ એનું મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ આ જાગૃતિ આવી ગઈ અને પ્રભુના સમમાં પહોંચી ગયા પરંતુ પરમાત્મા સામે હું આ વાતની રજૂઆત કરીશ તો લોકોની અંદર મારી શું વાત થશે એ વિચારથી એમને પરમાત્માની સામે જ્યારે આ વાત રજૂઆત કરી ત્યારે એવી રીતે પ્રશ્ન કર્યો ભગવાન આવો વિચાર કોઈને આવ્યો હોય તો એનું પ્રાયશ્ચિત શું આવે પરમાત્માએ પ્રાયશ્ચિત આપી દીધું એમને પ્રાયશ્ચિત પૂરું પણ કર્યું પણ છતાં આટલી માયા કરી કે પોતાનીથી થયેલું પાપ બીજાના નામે ચડાવી દીધું કે કોઈને આવો વિચાર આવ્યો હોય તો શું પ્રાયસિત આવે તો આ આલોચના એમણે જે કરી એ સાચા હૃદયની આલોચના ન હતી માત્ર બાહ્ય એમનો દેખાડો હતો ખરેખર જો એમને પશ્ચાતાપ થયો હોય તો લોકો શું બોલશે શું કહેશે એવો કોઈ વિચાર ન આવે માત્ર મારેથી પાપ થયું છે અને એનું મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ આ વિચારથી એમણે પરમાત્મા પાસે રજૂઆત કરવી જોઈએ પણ એ ન કરી શક્યા અને પ્રાયશ્ચિત કર્યો શાસ્ત્રકાર ભગવંતો લખે છે કે એમનો અનંત સંસાર વધી ગયો બરાબર છે ગઈકાલ વાળો જવાબ આવશે એમને રાગ હોય સાધ્વી પ્રત્યે કે ભાઈ આનો આત્મા વિચારો રખડી જશે હો તો પરમાત્મા એવું કે ના આ વિચાર તમને આવ્યો તો તમે આ રીતે પ્રાયશ્ચિત કરજો ભગવાન વિતરાગી હતા એમને જોયું કે અત્યારે જીવદળ આ રીતે જ રજૂઆત કરશે ને હજી એનો આટલો સંસાર પરિભ્રમણ વધવાનો છે એટલે પોતાના કેવળ જ્ઞાન દ્વારા જે દેખાયું એ રજૂઆત કરી દીધી એમને જવાબ આપી દીધો કે આટલું પ્રયત્ન આવે કારણ કે રાગ નહોતો બરાબર છે એટલે પ્રભુ હંમેશા વિતરાગી અવસ્થામાં બીજું એક્ઝામ્પલ આપું પરમાત્મા પોતે કરુણા સાગર કેવળ જ્ઞાન પહેલા હતા કેવળ જ્ઞાન પછી નહીં હા તો એમાં રાગ થશે કરુણા આવશે તો એમાં રાગ થશે જીવો પ્રત્યે કરુણા ક્યારે આવે રાગ હોય તો જ આવે તવાની જરૂર છે કે અવસ્થા શું છે એને બહુ જ વ્યવસ્થિત રીતે સમજવાની જરૂર છે હું એ સમજાવી રહ્યો છું બધા સમજી લો પ્રભુજી પોતે સમવસરણ ની અંદર દેશના ફરમાવે ત્યારે એમ કે કે સાધુ સાધ્વીજી ભગવંતો એ કાચા પાણીનો સ્પર્શ કરાય નહીં એની અંદર ઘણા બધા જીવોની હિંસા થાય દેશના પૂરી થઈ પ્રભુજી વિહાર કરી રહ્યા છે એની સાથે ઘણો બધો સાધુ સાધ્વી સમુદાય હોય અને ચાતુર્માસ નો દિવસ કે બીજા કોઈ કારણસર રસ્તામાં મોટું પાણી ભરેલું એક ખાબોચિયું આવ્યું એમાંથી સાધુ સાધ્વી પગ મૂકીને પસાર થાય છે પ્રભુ વિહાર કરે છે બાજુમાં સાધુ સાધ્વી વિહાર કરે છે પ્રભુજી સાચવીને પોતાની રીતે ઉપયોગ રાખીને ચાલી રહ્યા છે અને બાજુમાં સાધુ સાધવી ખાબોચિયામાં કાચા પાણીમાં પગ મૂકે છે પ્રભુજી એ વખતે એમને અટકાવે પણ નહીં પરમાત્મા હંમેશા ઉપદેશ આપે આદેશ ક્યારે પણ કરે નહીં લખી રાખો પરમાત્મા હંમેશા ઉપદેશ આપે આદેશ ક્યારે પણ કરે નહીં કારણ કે એમની વિતરાગ અવસ્થા છે આદેશ ન કરે ઉપદેશ આપે કે પૂર્વના કાળની અંદર ભરત મહારાજા થઈ ગયા એમને અષ્ટાપદ ગિરિરાજ ઉપર આ રીતે સુંદર મજાના જિનાલયોના નિર્માણ કર્યા એના દ્વારા આટલું પુણ્ય ઉપાર્જન કર્યું એના પરથી વિચક્ષણ શ્રાવકો સમજી જાય કે અમારે જીનાલય બંધાવવા જોઈએ પણ ત્યાં ઉપસ્થિત શ્રેણીક રાજાને કહીને એમ ન કે ભરત મહારાજાએ જીનાલય બંધાવ્યું તો તો તમે પણ બંધાવો આદેશ ન કરે એટલે આ વિતરાગ અવસ્થાની જે વિચારણા છે ને બહુ શાંતિથી વિચારવાની જરૂર છે કે પરમાત્માનો વ્યવહાર એ વખતના જીવો પ્રત્યે કેવો હોય એ વખતે નથી કરુણા નથી કોઈ પ્રત્યેનો દ્વેષ ભાવ નથી કોઈ પ્રત્યેનો રાગ ભાવ કંઈ જ નથી માત્ર એમના ભાષા વર્ગણાના પૂતગલોને ખપાવવા માટે ઉપદેશ આપે છે અને એ ઉપદેશ આપવો જ છે ભાષા વર્ગણાના પૂતગલો ખપાવવા છે તો કેવા પ્રકારના શબ્દ બોલવા તો એમના કેવળ જ્ઞાનના પ્રકાશમાં જે દેખાય છે એવા પ્રકારના શબ્દની રજૂઆત થાય છે રોક્યા નથી મેઘકુમારે હા કોઈ વાંધો નહીં જો પ્રશ્ન ત્યારે જ ઉભા થાય કે આપણને સમજણ કે જિજ્ઞાસા હોય ત્યારે અને સમજણ ઓછી હોય તો જ પ્રશ્ન થાય આપણને બધું જ્ઞાન હોય તો પ્રશ્ન ક્યાંથી આવે બરાબર છે એટલે એમાં કોઈ જ વાંધો નથી જે પણ તમારી સમજણ છે એમાં મેઘ કુમાર પરમાત્મા પાસે જ્યારે આવ્યા છે કે પ્રભુજી ગઈકાલે મેં આપની પાસે સંયમ જીવન અંગીકાર કર્યો પણ આખી રાતમાં બધા સાધુઓના આવાગમન થી મારો સંથારો આખો કાંકરા વાળો થઈ ગયો અને મને આખી રાત ઊંઘ આવી નહીં મને એમ થાય છે કે હું આવું ઉત્કૃષ્ટ સંયમ જીવન પાળી શકું એમ લાગતું નથી એટલે હું પાછો જઉં છું ત્યારે પરમાત્માએ માત્ર એટલું કીધું કે પૂર્વ ભૌની અંદર તમે આવા આવા કષ્ટ સહન કરીને આવ્યા છો તમે સંયમ જીવન પકડી રાખો એવું નથી કીધું તમે આટલા આટલા કષ્ટ સહન કરીને આવ્યા છો એની અપેક્ષાએ અત્યારે જે કષ્ટ તમને આવ્યું છે એ કઈ નથી એના ઉપરથી મેઘકુમાર સમજી ગયા કે મારે દીક્ષામાં રહેવું જોઈએ

આમ થાય એવી શક્યતા છે તો પ્રભુએ આમ કેમ ન કર્યું હું બીજો પ્રશ્ન પૂછું પરમાત્માને કેવળ જ્ઞાન થાય પછી દેરાસર માં જાય કે નહીં શું જવાબ ના જાય એમના કેવળ જ્ઞાનના પ્રકાશમાં એવું દેખાય કે મારે અહીંયા જવું જોઈએ તો જાય પણ ખરે ઘણી વખત એવું બન્યું છે શાસ્ત્રમાં દ્રષ્ટાંતો આવે છે શ્રેણીક રાજા વગેરે પ્રતિમાના નિર્માણ કર્યા અને એ પ્રતિમાની અંજન વિધિ કરવાની આવી તો અત્યારે જેમ આપણે કલ્યાણકોની બધી ઉજવણી કરીએ છીએ એ વખતે એ રીતની કલ્યાણકોની ઉજવણી હતી નહીં આજથી ખાલી ચારસો ત્રણસો ચારસો પાંચસો વર્ષ પહેલાના કારની વિચારણા કરીએ તો ગુરુ ભગવંત પાસે પ્રતિમા મૂકવામાં આવે પ્રતિમા મૂકી દે ગુરુ ભગવંત ઘણી વાર એક દિવસ પછી ચોવીસ કલાક પછી કે કે અંજન થઈ ગયું લઈ જાઓ ઘણી વાર બે કે ત્રણ દિવસ પછી અંજન થઈ ગયું લઈ જાઓ તો અત્યારની જેવા વિધિ વિધાનો હતા જ નહીં એમની સાત્વિકતા એટલી બધી હતી ગુરુ ભગવંતની એ પોતે અરિહંતના ધ્યાનમાં બેસી જાય પ્રતિમા બધા સામે હોય એક હોય બે હોય પાંચ હોય પચીસ હોય જે પણ હોય એની સામે પોતે આરહંત્ય તત્વનું ધ્યાન કરે અને ધ્યાનની અંદરથી એમના હૃદયમાંથી આરહંત્ય તત્વની ઓરા ને ઉર્જા એટલી બધી ઉદભવે કે એ ઓરા ને ઉર્જા એના દ્વારા પોતે આખા અરિહંત મય બની જાય બીજો કોઈ વિચાર પણ એમના મગજમાં ન આવે અને એ ઉત્પન્ન થયેલી ઉર્જા એનું સંક્રમણ પ્રતિમાની અંદર કરી દે આ બધી શક્તિઓ મહાપુરુષ પાસે હતી અત્યારે પણ આવી બધી શક્તિઓ છે રેકી પદ્ધતિ શું છે જેને રેકીનો ખ્યાલ હશે બરાબર છે અહીંયા વ્યક્તિ એક વ્યક્તિને રેકી આવડે છે હવે જેની ઉપર રેકી કરવાની છે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય એનો ફોટો માત્ર એ વ્યક્તિને આપવામાં આવે કે ભાઈ આની ઉપર આપણે આ પ્રયોગ કરવાનો છે પેલા રેકી જાણનાર વ્યક્તિ ફોટા દ્વારા પણ એ પ્રયોગ કરે એ વ્યક્તિને એની અસર થાય તો આજે પણ જો આપણા જેવા સાવ અલ્પ જ્ઞાની વ્યક્તિઓ પણ આટલો પ્રયોગ કરી શકતા હોય તો આ મહાપુરુષો તો કેવા સાત્વિક હતા કેટલું જ્ઞાન હતું એમને પ્રભુને ક્યારેક અંજન કરવા માટે દેરાસરમાં પ્રતિમાજી ગોઠવી દીધા હોય અને શ્રેણી રાજા જેવા વિનંતી કરી પ્રભુ પરમાત્માની અંદર પ્રાણ પ્રાણ તત્વનું આરોપણ કરવાનું છે પ્રભુ દેરાસરમાં ગયા માત્ર દ્રષ્ટિપાત કર્યો પ્રાણ તત્વનું આરોપણ થઈ ગયું પ્રભુજી નીકળી ગયા એટલે પરમાત્મા દેરાસરમાં ન જ જાય એવો એકાંત નિયમ નથી હા કોઈ એમ પૂછે પૂજા કરવા જાય કે નહીં તો ચોક્કસ નિષ્ફિત કે હવે એમને પૂજા કરવાની કોઈ આવશ્યકતા નથી પણ આવા કોઈ સવિશેષ કારણો આવે તો પ્રભુજી જીનાલીમાં જઈ પણ શકે બરાબર છે એટલે આ બધી વાતો પરમાત્માના કેવળ જ્ઞાન કેવળ દર્શનને અનુલક્ષી એમની વિતરાગતાને અનુલક્ષીને વિચારવી જોઈએ તો આપણી મૂળ વાત હતી કે જ્ઞાન અને પશ્ચાતાપનો ભાવ આ બંનેનું કોમ્બિનેશન થાય તો જ સાચી આલોચના થાય એના વગર આલોચના પણ સાચી કરી શકીએ નહીં અને દરેક તીર્થંકર એ પોતાના જીવનની અંદર આ જ કર્યું છે કે પૂર્વના ત્રીજા ભાવથી ચાલી રહેલી સાધના આ અંતિમ ભાવની અંદર એની સિદ્ધિ મળે એના માટે બાહ્ય બધી પ્રવૃત્તિનો ત્યાગ કરી ધ્યાન અને કૌશલમાં ઊંડા ઉતરી ગયા ભગવાન હતું વિહારમાં ઈરિયા સમિતિનો પૂરેપૂરો ઉપયોગ કે હું ચાલું ત્યારે મારા પગની નીચે કોઈ પણ જીવની હિંસા થવી જોઈએ નહીં એટલે સાડા ત્રણ હાથે દ્રષ્ટિને સ્થિર કરી અને એક એક ડગલું માંડતા માંડતા પરમાત્મા પૂરેપૂરા ઉપયોગ પૂર્વક આગળ વધતા હતા તો આ ઇરિયા પથિકી ધ્યાન હતું પરમાત્માનું શરીર જ્યારે ખૂબ ક્રુશ થઈ ગયું શરીરની અંદર શક્તિની જરૂર છે હજી સાધના સિદ્ધિ સુધી પહોંચી નથી તો એ શરીરને ટકાવીશ તો એના દ્વારા સાધના કરી શકીશ અને સાધના દ્વારા સિદ્ધિની પ્રાપ્તિ થશે એટલા માટે શરીરની બહુ જ નબળાઈ ગોચરીએ ગયા ગોચરી પણ પરમાત્માનું ધ્યાન હતું કે બેતાલીસ દોષ વગરની ગોચરી મળે તો જ વાપરવાની નેતર ઉપવાસ તો પ્રભુજી જયારે આહાર વાપરવા માટે પણ ગયા એ પણ એમનું ધ્યાન હતું તો આહાર અને વિહાર આ બંને છોડીને પરમાત્માએ બીજી કઈ પ્રવૃત્તિ સાડા બાર વર્ષના ગાળામાં કરી તમે વિચારશો વાંચશો સાંભળશો તો એક જ વસ્તુ આવશે બાકીના દરેક સમયે પ્રભુજી ધ્યાન અને કાવસગમાં સ્થિર થયા છે ઘણો બધો ફરક ધ્યાન ચાર પ્રકારના આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન આર્ત અને રૌદ્ર છોડવા જેવા ધર્મ અને શુક્લ આચરવા જેવા પ્રભુજી ધર્મ ધ્યાનની અંદર સ્થિર હતા પણ એ ધ્યાન શરીરના સાથ વગર લાંબો સમય ન ચાલે અત્યારે હું જે બોલી રહ્યો છું આપ સૌ સાંભળી રહ્યા છો આપણે સ્વાધ્યાય કરીએ છીએ પણ જવાબદારી અત્યારે સૌથી વધારે મારી છે કે મારાથી ઉત્સૂત્ર પ્રવૃપાણા ન થઈ જાય બીજું જે ટોપિક લીધો છે એને સરાઉન્ડિંગ જ બધી રજૂઆતો હોવી જોઈએ તો જ લોકોને પદાર્થ એકદમ ક્લિયર થાય હું શરૂઆત કરવા માટે મારું કોન્સન્ટ્રેશન મારું ધ્યાન કયા શબ્દ હવે પછી નીકળવા જોઈએ એની અંદર છે પણ સામે હું કાવસગમાં નથી કાવસક એટલે કાયાનો ઉત્સર્ગ કાયાને છોડી દેવી કાયાને કોઈ પણ પ્રવૃત્તિમાં આપણું મન ન લાગે તો મારી તો એ કાયાની પ્રવૃત્તિ ચાલુ છે મોઢેથી બોલવું હાથેથી ચેષ્ટાઓ કરવી આજુબાજુ જોવું આ બધી ચેષ્ટાઓ ચાલુ છે તો ધ્યાન ચાલુ છે કાવસક નથી ચાલતો મારો બરાબર છે પ્રભુજી શરીરની બધી મમતાનો ત્યાગ કરીને કાયોત્સર્ગમાં રહ્યા કાવસક શબ્દ તો આપણે પેલું ઈઝી ગોઈંગ બોલાય એટલા માટે ઓરિજિનલ શબ્દ કાયોત્સર્ગ કાયાનો ઉત્સર્ગ એટલે કાયાને સંપૂર્ણ છોડી દેવી કાયા પ્રત્યેનું મમત્વ પણ સંપૂર્ણ છોડી દેવું તો પ્રભુજી શરીરથી એકદમ સ્થિર થયા હતા એટલે કાવસકમાં હતા અને એ કાવસક સહિત ધ્યાનમાં સ્થિર થયા ધ્યાનમાં ધર્મ ધ્યાનમાં સ્થિર થયા ધર્મ ધ્યાનમાં ચાર પાયા એ ચાર પાયામાંથી ત્રીજા ને ચોથા પાયામાં પ્રભુજી રમણતા કરતા હતા એનાથી આગળ વધીને શુક્લ ધ્યાનના ચરણમાં પ્રવેશ કરવા માટેનો પુરુષાર્થ ચાલતો હતો તો ક્યારેક પ્રભુજી છઠ્ઠા ગુણસ્થાનકમાંથી સાતમા ગુણસ્થાનકમાં પહોંચતા હતા પણ ફરી પાછો કોઈક એવો નાનકડો પ્રમાદ આવી જાય તો સાતમાથી પાછા છઠ્ઠા ગુણસ્થાનકે એટલે પ્રભુજીના સંયમ જીવનમાં સાડા બાર વર્ષના ગાળામાં છઠ્ઠા સાતમા છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે પ્રભુજી ધ્યાન દ્વારા અવર જવર કરતા હતા એમ કરતા કરતા સાડા બાર વર્ષના અંતે થયું કે હવે તો દેવી છે અત્યાર સુધી આટલી બધી સાધના પ્રભુ મહાવીર પધાર્યા ગો દોહિકા આસને બેસી ગયા અને ગો દોહિકા આસને બેસી અને સૂર્યની આતાપના લઈને ધ્યાન શરૂ કર્યું આખો દિવસ પૂરો થયો રાત શરૂઆત થઈ તો પણ એમને ઉભા થવાનું ન મન થયું એ ધ્યાનની ચરમ સીમામાં એવા પહોંચ્યા કે ધર્મ ધ્યાનને છોડ્યો શુક્લ ધ્યાનમાં પ્રવેશ કર્યો અને બે દિવસના અંતે પરમાત્માને કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ક્ષપક શ્રેણીના એમને મતદાન કર્યા શુક્લ ધ્યાનના પહેલા ચરણમાંથી બીજા ચરણમાં બીજા ચરણના અંતે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ અને ત્રીજા ચરણમાં પ્રભુજી સ્થિર થયા શુક્લ ધ્યાનના આ રીતે પરમાત્માએ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી તો કાવસક અને ધ્યાન આ બંનેનું કોમ્બિનેશન થયું ત્યારે પ્રભુજી કે આપણું આર્થ ધ્યાન અને ધર્મ ધ્યાન ની અંદર રમ્યા કરે છે આપણે ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાનના પાયામાં નથી રમતા ધર્મ ધ્યાન થોડોક સમય આવે પાછો સંસારનો વિચાર આવી જાય ધ્યાનમાં આવીએ ફરી પાછું મનને જાગ્રત કરી ભાઈ તારે આ બધું ક્યાં વિચારવાનું છે તું તારા આત્માની વિચારણા કર એટલે પાછું ધર્મ પાછો થોડોક સમય થયો ન થયો એ સંસાર ભાવો પાછા ખેંચી જાય ફરી આર્થ ધ્યાનમાં તો આર્થ ધ્યાન અને ધર્મ ધ્યાન એની રમતમાંથી આપણે એક સ્ટેપ આગળ વધીને જો ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનની રમતમાં પહોંચી જઈએ તો જ આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ તો આ બધી વાતો પ્રભુજીના જીવનમાંથી આપણને ઉજાગર થાય કે પ્રભુજીએ પ્રાય પણ કર્યું હશે ને એ પોતાની જાતે જ કર્યું હશે કારણ કે સ્વયં સમુદ્ધ છે પરમાત્મા બીજા કોઈએ જ્ઞાન આપ્યું અને દીક્ષા લીધી બીજા કોઈએ સમજાવ્યું કે ધ્યાન કેવી રીતે કરાય એવું કંઈ જ થયું નથી પરમાત્મા સ્વયં પોતાની જાતે જ આ ધ્યાનની અંદર પ્રવેશ કરતા હોય છે અને એટલા જ માટે પશ્ચાતાપના આપના ભાવો પણ એમની અંદર જ પ્રગટતા હોય છે અને એ પશ્ચાતાપ એવા ઉત્તમ ભાવથી કરતા હોય છે કે જેના દ્વારા પોતે કેવળ જ્ઞાન કેવળ દર્શન સુધી પહોંચી જતા હોય છે તો આપણે જયારે આલોચના આત્મનિંદા આત્મગ્રહા આ બધી વાતો કરીએ છીએ તો એના દ્વારા આપણા હૃદયમાં સાચો પશ્ચાતાપનો ભાવ પ્રગટવો જોઈએ પણ આપણે નથી કરી શકતા અને એટલા માટે મહાપુરુષો પ્રતિક્રમણ આપણને બતાવ્યું ચરણમાં એ વસ્તુ આવે છે પણ આપણે સાચા હૃદયથી પશ્ચાતાપ નથી કરી શકતા એટલે બાહ્ય ક્રિયા સ્વરૂપે આપણને પ્રતિક્રમણનો નિર્દેશ કર્યો કે તમારા હૃદયમાં ઉઠેલા પશ્ચાતાપના ભાવો મજબૂત થાય અને સાચા અર્થમાં તમે કર્મ ખપાવી શકો આપણે તપના બાર પ્રકાર છે એમાંથી છ બાહ્ય અને છ અભ્યંતર અભ્યંતર તપના પ્રકારમાં પહેલો પ્રકાર પહેલો જ પ્રકાર અત્યારે પ્રાયશ્ચિત એટલે પશ્ચાતાપ આપણે એ શબ્દને પકડવો છે તો પશ્ચાતાપનો ભાવ હૃદયમાં ઉઠે એના માટે છ પ્રકારના બાહ્ય તપ બતાવ્યા છે આમ છે ને બધા તપ સંલગ્ન છે પહેલું આચરો એની સાથે બીજાને કનેક્ટ કરો પહેલા કરતા બીજું શ્રેષ્ઠ છે બીજા કરતા ત્રીજો તપ નો ભેદ છે વધારે ઉત્તમ છે ત્રીજા કરતા ચોથો ઉત્તમ એમ એક એક થી ચડિયાતા છે પણ આપણે તો પહેલા સ્ટેપમાં જ અટકી ગયા નવ આંબેલ કરી લીધા ભયો ભયો 10 દિવસે કોઈ કે આંબેલ ભાઈ હવે બહુ લોકો સુકો ખાઈ લીધું હવે તો મોઢુંય હવે એમ કે છે કે કઈ તીકુન તમ તમ તું આવે તો જરા સારું લાગે તો આપણે પહેલા સ્ટેપમાં અટકી ગયા અણસણ કરી લીધું અણસણ એટલે અમુક સમય માટે ખાવા પીવાનો ત્યાગ અમુક પ્રકારના ખાવા પીવાનો ત્યાગ એને અણસણ કહેવાય પણ પછી બીજા નંબરે ઉણોદરી છે એને સમજ્યા નથી આચરણમાં મૂક્યું નથી કદાચ સમજણ છે પણ આચરણ નથી ઉણોદરીથી ઉપર છે વૃત્તિ સંક્ષેપ એનાથી ઉપર છે રસ ત્યાગ એનાથી ઉપર છે કાય કલેશ એનાથી ઉપર છે સંલિનતા અને સંલિનતા આવે પછી પ્રાયશ્ચિત નો સાચો ભાવ આવે સંલિનતા પણ બાહ્ય દ્રષ્ટિએ સ્થિર કરવું એટલે થયો અને એ સંલિંગતાનો ભાવ આવે પછી હૃદયમાં પશ્ચાતાપના ભાવ શરૂ થાય પછી એનાથી વિનય પ્રગટે પ્રાયમ પ્રાયમ વિણવો પછી વ્યાવચ એટલે વ્યાવચ આવે પછી સ્વાધ્યાય આવે પછી ધ્યાન આવે ને છેલ્લા નંબરે બધી શાસ્ત્રકાર ભગવંતો એવા સરસ રીતે આપણી સામે મૂકી છે પણ આપણે ભણવું નથી શીખવું નથી અમલમાં મૂકવા તૈયાર નથી હા કોઈક આવીને સમજાવી જાય તો સમજવા તૈયાર બહુ ગમે આવી સારી સારી વાતો થતી હોય આપણને ગમે બહુ કારણ કે સારા શબ્દ છે એની પાછળ પરમાત્માના ભાવો ભરેલા છે એટલે વધારે ગમે આ મારી કે તમારી કોઈને એવી પાત્રતા કે યોગ્યતા નથી કે આ બધું ગમી જાય પણ આની પાછળ પ્રભુના વચનો છે ગણધર ભગવંતના વચનો છે અને એટલે આપણને આ બધું સાંભળવું ને સમજવું ગમે છે પણ હજી મન છે ને એને આચરણમાં મૂકવા તૈયાર થવા દેતું નથી ઈ જ્યારે મન ઉપર આપણો કંટ્રોલ આવશે ત્યારે સમજો કે હવે મારો સંસાર ધીમે ધીમે ઓછો થશે જ્યાં સુધી આત્માની વાતો દબાઈ જાય અને મનની વાતનો સ્વીકાર થાય ત્યાં સુધી સંસાર છે જ્યારે મનની વાતો દબાઈ જાય આત્માની વાતો સ્વીકારાઈ જાય ત્યારે મોક્ષ છે કેવું સિમ્પલ ડેફિનેશન છે જીનાગના વિરુદ્ધ કઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુખડમ આવતીકાલે પાંચમો દિવસ સાધુ પદની આરાધના સરસ રીતે સૌ કોઈ આપણે સાધુ પદની આરાધનામાં જોડાઈશું સવારે સાડા દસ પોણા અગિયાર આપણો સવારનો સ્વાધ્યાય રહેશે બીજી કોઈ જાહેરાત બોલો મંગળવાર સુધી